મારો છોકરા મધસ બ્લોકમાં તમારું સ્વાગત છે બા તરફથી, અને બા તરફથી આશીર્વાદ મારા નવા સબસ્ક્રાઈબર, મારા વ્યુઅર્સ, મારા જૂના સબસ્ક્રાઈબર બધાને મારા તરફથી આશીર્વાદ બા તરફથી દઉં છું. છોકરાઓ, આજે હું પુલાવ ભાત બનાવું છું, અને પુલાવ ભાત અને કોબી, આ કોબી ને બટેકાનું શાક બનાવવાની છું. કોબી બટેકાનું શાક ઘણા વખતે બનાવ્યું જ નથી કીધું, આજે બનાવું. આ છાલવાળા બટેટા ખાસ રાખ્યા છે, છાલવાળા બટેકાનું શાક બહુ સરસ થાય, એટલી રાખી જાય છાલવાળા બટેકા. અને આ પુલાવ ભાતની અંદર આ બધું નાખીશ. આ વટાણા છે, પછી આ ટમેટાં, કોથમરી, આદું મરચાંની પેસ્ટ, આ સીમલું મરચું, લીંબુ, આ લીંબુથી છૂટા ભાત થઈને સફેદ થાય, અને આ બટેટા, આ ડુંગળી, આ વઘારમાં જશે બધું. અને આ સૂકા મસાલા છે, અમલપત્ર, મરચાં, તજ, લવિંગ, થોડીક વરિયાળી, બહુ નથી છોકરાઓ ખાતા એટલે, આ વઘારમાં જશે. પછી આ નાખીશ. એટલે હવે હું છે ને મૂકું છું વઘાર. મારું આમાં મેં તેલ મૂક્યું છે, આમાં તેલ ને ઘી બેય મુકાય, એનો સ્વાદ સરસ આવે. અમારે ઘી આવશે ને એટલે છોકરાઓ ન ખાય. પુલાવમાં થોડું ઘી મૂકવાનું જ હોય. હવે આ જીરું હમણાં આવી જશે, તેલ અને ઘી બેય મૂકવા જોઈએ. ઘી મેં નથી મૂક્યું અંદર, ઘી મૂકું ને છોકરાઓ નથી ખાતા, ભાતમાં સ્વાદ આવે. જો આ જીરું નાખ્યું, જીરું બ્રાઉન થઈ જશે ને, જીરું છે ને બ્રાઉન થઈ ગયું જીરું. હવે એમાં મેં હિંગ નાખી છે, આ તમલપત્ર નાખ્યું, આ સૂકા મરચાં છે, આ લવિંગ છે, ત્રણ લવિંગ નાખ્યા, આ તજ છે, અને આ થોડીક વરિયાળી, બહુ નહીં, થોડીક વરિયાળી નાખી છે એની અંદર. હવે એમાં મેં ડુંગળી નાખું છું. આમાં છે ને લસણ એ હોય ખાવું જોઈએ, લસણી ન ખાય. લસણમાં એવું છે કે આમાં અમુક પુલાવ ભાત છે તો ઘણા લસણ ન ખાય. આ ડુંગળી મેં નાખી છે. હવે આ મરચાં નાખું છું. આ સીંગડું મરચું છે. હવે એમાં હું બટેકા નાખું છું. બટેકાની ચીપ સારી બનાવવાની. અને આ છે ને આદુ મરચાંની પેસ્ટ છે, ચમચા આદુ મરચાંની પેસ્ટ છે. હવે આ છે ને આ વટાણા છે, લીલા વટાણા. આ ટમેટા છે. એમાં એવું છે કે ગાજર અત્યારે તાત્કાલિક હજી આવ્યા નથી શાકવાર, એટલે ગાજર નહોતું. ડેકોરેટ તો થોડુંક હોવું જ જોઈએ, એટલે એની જગ્યાએ થોડુંક ટમેટું નાખ્યું. બાકી એમાં ગાજર હોય, ફણસી હોય, ગાજરે હોય, ફણસી હોય. તો આમાં થોડીક કોથમરી નાખીશ, હું ભાત નાખીશ. હવે આમાં હું મસાલા કરીશ, ફ્રાય કરીશ ને જરાક, થોડાક આમાં ચડી જાય એટલે મસાલો ચડી જાય ને. હવે આમાં હું મીઠો નાખીશ. આ મીઠું નાખ્યું છે, હવે જ નાખો છો જરાક, મજા આવે છોકરાને. હવે જ ને બધું હોય ને, ઘણી જાતના પુલાવ ભાત બને છે, ઘણી. વઘારેલા ભાત અલગ, પુલાવ ભાત અલગ, વ્હાઈટ પુલાવ ભાત બને છે. એ કેસર નાખીને તમે પુલાવ ભાત બનાવી શકો, પણ છોકરા ખાવા દે તો ખાઈ નહીં ને વાંધો આવી જાય. બનાવું. આમાં મેં સેજે જ ઓર્ડર નાખ્યું છે નામની. આમાં છે ને હું લીંબુ નીકળું, આ લીંબુ નીકળ્યું જરા. આમાં થોડોક મસાલો નાખી, થોડોક જ, બહુ નહીં, થોડોક જ મસાલો નાખ્યો છે મેં, ગરમ મસાલો નાખ્યો છે આમાં. તો આમે છે ને અડધી કલાક પહેલાં ભાત પલાળેલા છે, અડધી કલાક પહેલાં ભાત પલાળેલા છે. આ બધા ધોઈ અને ગરમ પાણીથી ધોઈ પલાળેલા હતા.
અને બહુ ન ફેરવાય, નકર આ ભાથી ને ભાંગી જાય. એટલે સાવ અને ધીમે ધીમે ફેરવવાના. હું આને આને છે ને બીજા વાસણમાં લઈ લઈશ. હવે આમાં બધા મસાલા પડી ગયા છે, હું એમાં પાણી નાખીશ. બીજા વાસણમાં લઈને પાણી નાખીશ. લોહીયામાં જે વઘાર હતું ને એ જ હું નાખું છું પાણી, બીજું નથી એકે. બસ હવે આમાં પાણી નહીં પડે. હવે પાણી આમાં મારે ધીમે તાપે, સાવ ધીમે તાપે, અને થોડીક વાર બનવા દે ફૂલ તાપે, પછી ધીમો તાપ કરી નાખી શકીએ છું, સેટ થઈ જાય. હવે અને આમાં કાંઈ હવે નાખવાનું નથી. આમ ઘણી જાતના ભાત થાય છે. એકવાર હું વ્હાઈટ ભાત કરીને બતાવીશ. હજી હાલ હું કોબીનું શાક વઘારું છું, જ્યાં જીરું મૂકું છું હું. આ રાઈ, રાઈને જીરું બે નાખું. આ હિંગ, થાલવાળા બટેકાનું શાક બહુ સરસ ખાય. થાલવાળા બટેકાનું શાક બનાવજો, ઘણા બનાવતા હશે, બહુ સરસ છે. અમારે ઓછું બનાવીએ છીએ, કારણ કે છોકરાઓને થાલ આવે ને તો છોકરાને ગમતું નથી, એટલે હું ઓછું બનાવું છું. થાલવાળા બટેકાનું શાક સરસ થાય. આ મરચાંના કટકા છે, આ મરચાંના કટકા છે, મરચાંના કટકાના છે. લીંબુ, ટમેટાના, કોબીનું શાક બહુ સરસ થાય. હવે આમાં શું મસાલા કરું, મીઠું નાખું, હળદર, હવે ધાણા જીરું. ખાટા ટમેટા હોય એટલે લીંબુની જરૂર ના હોય. અને કોબીમાં લગભગ કોબીમાં પાણી હોય, કોબી દૂધી એ અમુક વસ્તુ છે ને એમાં પાણી તમે પાણી તમે ઓછું નાખો ને તો ચાલે, કારણ કે એમાં પાણી હોય બને ને તો પાણી આવે. તો હવે હું છે ને અમે અટાણામાં થોડીક શેક નહીં જેવી, પછી હું સાકર નાખીશ. હવે અડધી કોથમરી હું અત્યારે નાખું છું, શું કે એમાં મિક્સ થઈ જાય. ઉપરથી તમે કોથમરી નાખો એ ડેકોરેટ માટે હોય કે આમ દેખાવ સારો આવે. અંદરથી તમે કોથમરી નાખો ને તમને સ્વાદ આવે. શેજ નહીં જેવી ખાંડ નાખીશ બસ. બસ આટલી જ ખાંડ, બહુ ને કોબીનું છે ને બહુ મીઠું ને એવું ન ભાવે. હું ઢાંકીને રાખી દઈશ, ભાત બને છે. આમાં બહુ આને ફેરવવાના નહીં, ધીમે તાપે, સાવ સાવ ધીમે તાપે થશે. આ કોબીનું શાક બને. આ રોટલીનો લોટ બાંધો છે. આજે પુલાવ ભાત, પુલાવ ભાત અરે શાક, આ કોબી બટાકાનું શાક ન ભળે, રોટલી અરે ભળે કોબી બટાકાનું શાક. આજે પુલાવ ભાત અલગ અલગ બધું બનાવીએ એમ, એકને એક રસોઈ નહીં. આ લોટ બાંધો છે ને, આ રૂટીન છે, એટલે હું મેં આવી રીતે લોટ બાંધીને 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશ, એટલે આ સેટ થઈ જશે. હેલો છોકરા, મધર્સ બુકમાં તમારું સ્વાગત છે. મારા તરફથી આશીર્વાદ. આજે મેં પુલાવ ભાત, મસાલાવાળા પુલાવ ભાત બનાવ્યા છે. જુઓ, મસાલાવાળા પુલાવ ભાત બનાવ્યા છે,
પછી આ ચટણી બનાવી છે, મેં બતાવી દીધી છે એકવાર આ ચટણી. અને આ કોબી કોબીનું બટેકાનું શાક છે છાલવાળું, આ છાશ છે. અને આ જલેબી, આ જલેબી છે, આ રોટલી છે, અને આ સંભારો છે. અમારે શું દરરોજ કાંઈક જમવાનું હોય ને ત્યારે ફરસાણ જોઈ, કાંઈ મીઠાઈ જોઈ, દરરોજ મીઠાઈ જોઈ કાંઈક છોકરાઓને કોઈ પણને, અને કાંઈક ફરસાણ જોઈ કાંઈક. એટલે આજે આ જલેબી છે અને ગાંઠિયાની સાથે છે અને આ પુલાવ ભાત. તો મારી રસોઈ છોકરાઓ કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મને આગળ વધારજો, સપોર્ટ કરજો. બાય બચ્ચો. Thank you.